હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ eduCT. આ વિડીયોથી આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જે છે પઝલ વિશે. મેથમેટિક્સની અંદર જે મેજિક સ્ક્વેર પઝલ છે એ બહુ જાણીતી છે. 2x2, 3x3, 4x4, 5x5 વગેરે મેજિક સ્ક્વેર બનતા હોય છે, અને રામાનુજન આ બાબતનો ખાં હતો. એવું કહેવાય છે કે જ્યારે પોતાની કોલેજમાં હતો ત્યારે જે બોરિંગ સબ્જેક્ટ એને લાગતા હતા, હિસ્ટ્રી કે એનાટોમી કે એમાં છેલ્લી બેન્ચે બેઠીને આ ટાઈપના મેજિક સ્ક્વેર બનાવ્યા કરતો હતો. 4x4 મેજિક સ્ક્વેરમાં 25 થી 65ની વચ્ચે જો કોઈ સંખ્યા આવતી હોય તો તેને મેજિક સ્ક્વેર બનાવવા ઈઝી છે. આપણે એકાદો નંબર સર પાસેથી લઈએ, 25 થી 65ની વચ્ચે કોઈ એક નંબર આપો. 35 લેટસ આપણે 35નો મેજિક સ્ક્વેર બનાવવા માટે જઈ રહ્યા છીએ, અને 4x4 આપણે બનાવશું. સો ઇટ ઇઝ 4x4 મેજિક સ્ક્વેર. આપણો નંબર છે, ઓકે, તો ઇટ ઇઝ રેડી. ચેક કરીએ, 15 ને 1 16, 16 ને 12 28, 28 ને 7 35, 11 ને 8 19, 19 ને 24 33, 33 ને 2 35, 5 ને 10 15 ને 3 18 ને 17 35, 4 ને 16 20, ને 6 26, ને 9 35, 7 ને 2 9, 9 ને 17 26, 26 ને 9 35, 12 ને 14 26, 26 ને 3 29, ને 6 35, 1 ને 8 9 19, 19 ને 16 35, 15 ને 11 26, 26 ને 5 31, ને 4 35, ઇવન. આ ચારેયનો સરવાળો 10 ને 4 14, 14 28, ને 7 35. આ ચારેયનો સમ 15 ને 8 23, ને 3 26, ને 9 35, ઇવન. આ ચારેયનો સમ 12 ને 7 19, 19 ને 14 33, ને 2 35. આ ચારેયનો સમ 15 ને 1 16, 16 ને 11 27 ને 8 35. આ ચારેયનો સમ 10 ને 5 15 ને 4 19 ને 16 35. આ ચારેયનો સમ છે 17 ને 3 20, ને 6 26, ને 9 35, ઇવન. આ સ્ક્વેર 14 ને 8 22, 22 ને 10 32 ને 3 35. સો દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે કોઈ પણ સાઈડથી આ આમાં તમે સમ કરશો સંખ્યાઓનો, એટલે એ 35 આવશે. ધીસ લુકિંગ ગુડ. પણ આનું રીઝન શું છે, એટલે કેવી રીતે આ વસ્તુ બનાવી છે? સો દેટ ઇઝ ધી મેઇન થિંગ, કે આપણને ઇન્ટરેસ્ટ ઊભો થાય કે આ વસ્તુ ખરેખર બને કેવી રીતે એમ. તો મને હજી એક સંખ્યા આપો. 40. લેટ અસ મેક અ મેજિક સ્ક્વેર ઓફ 40. 40નો આપણે મેજિક સ્ક્વેર બનાવીએ છીએ. Yes, yes, yes. ચેક કરીએ, જો 20 21 21 ને 33 33 ને 7 40, ઓકે આ થઈ જશે. બધી રીતે તમે કરશો તો આ 40નો મેજિક સ્ક્વેર થશે. યુ કેન ટ્રાય. હવે તમે બે સ્ક્વેરને કેરફુલી જુઓ. મેં આમાં અમુક વસ્તુઓ કોમન છે, તમે ચેક કરશો તો તમને આઈડિયા આવી જશે. જુઓ, યસ અમુક આપણે એકથી ઉપાડીએ. જુઓ, એક છે તો અહીંયા સેમ બેઝ ઉપર એક છે, બે છે તો અહીંયા બે જ છે, પછી જ્યાં 3 છે ત્યાં 3 જ છે, તો એ બે સેમ જ છે. પછી જ્યાં 4 છે ત્યાં જ 4 છે, પછી જ્યાં 5 છે ત્યાં જ 5 છે, અહીંયા 6 છે તો અહીંયા 6 છે, હા એવી રીતે 7 છે તો બીજી જગ્યાએ 7 છે, 8 તો અહીંયા જ 8 છે, 9 તો અહીંયા જ 9 છે, બરાબર. એ જ રીતે 10 તો અહીંયા જ 10 છે બેમાં, 11 તો એમ જ છે 11, બરાબર, અહીંયા આગળ, અને 12 તો આ 12 છે. તો જે મેં ગ્રીન સર્કલ કર્યા છે એ બધા નંબરના પોઝિશન તો કોમન છે, રેડી. હવે જે ડિફર કરે છે ને એ આ 4 પ્લેસીસ જ છે, ઓકે. આ 4 પ્લેસીસ, રેડી. તો આ જો આપણને ખબર પડી જાય કે આ 4 પ્લેસીસમાં શું આવે, તો કોઈ પણ સંખ્યાનો મેજિક સ્ક્વેર બનાવો એ બહુ સિમ્પલ વસ્તુ થઈ જશે. લેટ અસ ટેક, જો હું એક આઈડિયા તમને આપું છું કેવી રીતે થાય. ધારો કે આપણે કોઈ નંબર સપોઝ કરીએ એન, એનનો મારે મેજિક સ્ક્વેર બનાવવો છે, તો કેવી રીતે થશે? જો
હવે છે ને ક્રમ તમે તમારી રીતે રાખી શકો છો. મને યાદ રહે છે એટલા માટે હું 5 થી ગોઠવવાનું શરૂ કરું છું. તમને ઈચ્છા પડે તો તમે ગમે ત્યાંથી કરી શકો છો. તમને એક વખત ક્લિયર થઈ જાય પછી કોઈ પણ રીતે થઈ શકે છે, પણ મને આ થોડું ઈઝી લાગે એટલે હું 5 થી કરું છું. પછી હું એક ના એક માણસની સામે 2 વખત મેજિક સ્ટોર બનાવતો, એક વખત 5 થી કરું, બીજી વખત 3 થી કરીશ, એટલે એને આમ આઈડિયા ન આવે કેવી રીતે થાય. રેડી? તો યુ કેન ટ્રાય ફ્રોમ ધીસ 3, 6, 5, 4, 7, 9, એટલે રેન્ડમ નંબર્સ જેવું લાગે, ખરેખર ક્રમમાં ન ગોઠવીએ એટલે 10, 8, 11, 12 એન્ડ એટ ધી એન્ડ 1 એન્ડ 2. સો દેટ ઇઝ ઓકે. હવે આપણી પાસે આ 4 પોઝિશન આવી જે અનનોન છે, તો એમાં શું ધ્યાન રાખવાનું? આપણે સપોઝ કરેલો નંબર કયો છે એન, તો આપણે ધ્યાન રાખવાનું અહીંયા આવશે n-18. ઓકે, અહીંયા આવશે n-19. અહીંયા આવશે n-20. અને અહીંયા આવશે n-21. એટલે એકચ્યુઅલમાં થશે શું ખબર? આ નંબરથી એક એક ઘટતો જશે. જો માનો કે અહીંયા 40 તમે મને કીધું, તો 40માંથી 18 કાઢો એટલે 22, તો પછી તમારે ઘટતા ક્રમમાં જ મૂકવાનું છે 22, 21, 20, 19. ઓકે, એટલે 40માંથી 18 ગયા 22, 19 ગયા 21, 20 ગયા 20 અને 21 ગયા 19. તો કોઈ પણ નંબર તમે સપોઝ કરશો, ધારો કે લાસ્ટ થિંગ સપોઝ આપણે બનાવો છો મેજિક સ્ક્વેર 60નો. હવે તમે જ મને કહેશો સપોઝ 60નો મેજિક સ્ક્વેર આપણે બનાવીએ, એટલે કોમન નંબર તો તમને ખબર જ છે 5, 6, 5, 4, 3, 6, 7, 9, 8, 10, 11, 12 અને 1, 2. દેટ ઇઝ ઓકે. હવે 60નો મેજિક સ્ક્વેર બને છે એનો મતલબ 60માંથી 18 જશે, એટલે અહીંયા આવશે 42, પછી એક એક ઘટાડતા જાઓ 41, 40 એન્ડ 39. યે હો ગયા. કોઈ પણ રીતે તમે કરશો 40 ને 8, 48, 48 ને 3, 51, 51 ને 9, 60, એટલે ગમે ત્યાંથી એનો સરવાળો છે એ 60 આવશે. સો ધીસ ઇઝ ઇટ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. યુ કેન મેક યોર ઓન, તમે તમારી જાતે નવા નવા મેજિક સ્ક્વેર છે એ બનાવી શકો. થેન્ક યુ.